આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીની શરૂઆત ગાંધીનગર ગૃહથી કરવામાં આવી હતી। રેલી શરૂ થાય તે પહેલા ગાંધીનગર ગૃહના ચોગાનમાં તમિલનાડુના કુન્નૂર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલ ભારતના પ્રથમ સીડીએસ અને સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરનાર જાબાજ વીર સહિત બિપિન રાવતજી, તેમના ધર્મપત્ની મધુલિકાજી અને તેમની સાથે દુર્ઘટનામાં વીરગતિ પામનાર બીજા 12 જાબાજ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ રેલીનું પ્રસ્થાન થયું હતું અને આ રેલી ઝુબેલી બાગથી અમદાવાદી પોળથી કોઠી 4 રસ્તાથી સલાટવાડા એમજી હાઈસ્કૂલના મેદાન ખાતે પહોંચી હતી। આ તબક્કે સલાટવાડા ખાતે વડોદરાના વીર સહિત દીપક આનંદ રાવ પવારના ઘરે જ તેમના માતા પિતાને શાલ ઓઢાડી મહાનુભાવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ કામિનીબેન સોની, મહામંત્રીશ્રીઓ સુનિલભાઈ સોલંકી, જસવંતસિંહ સોલંકી, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી, છોટા ઉદયપુરના પ્રભારી ડોક્ટર જિગીસાબેન શેઠ, શહેર મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી કલ્પનાબેન પટેલ, મહિલા મોરચાના મહામંત્રી બહેનો શ્રીમતી ગાર્ગીબેન દવે, શ્રીમતી સુભાંગીનીબેન જગતાપ, આ ઉપરાંત શહેર સંગઠન અને મહિલા મોરચાની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। સીડીએસ બિપિન રાવતજી, જેમનું પ્લેન ક્રેશ થયું, એમને શ્રદ્ધાંજલિનો આજે કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો છે અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા અખાય પ્રદેશમાં બધા જ મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રાનું પાછળનો ઉદ્દેશ એક જ છે, ગાંધીનગર ગૃહથી જઈને સલાટવાડા સુધી અમે આ રેલી સ્વરૂપે જઈ રહ્યા છીએ અને ત્યાં દીપકભાઈ પવાર કરીને જેમનું શહીદનું એક ઘર છે એ ઘરના લોકોને અમે મળવાના છે, પરિવારને એમની સાથે વાતચીત કરીશું અને એમને એક અહેસાસ હશે એમના પરિવારના જ અમે પણ એક સદસ્ય છે એ પરિવાર સાથે વાતચીત કરીને એમનો સત્કાર પણ કરવામાં આવ્યો છે અને રેલી સ્વરૂપે અમે લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરીને જઈ રહ્યા છે। સમગ્ર ભારતમાં મહિલા મોરચાના માધ્યમથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ પ્રમાણે વડોદરા મહાનગરની મહિલા મોરચાની ટીમ દ્વારા આજે મહાત્મા ગાંધીનગર ગૃહથી શહીદ પટનકરના ઘર સુધી એક સુંદર યાત્રાનું આયોજન થયું છે। તિરંગા યાત્રામાં વડોદરા શહેરના 1919 ઇલેક્શન વોર્ડના સૌ મહિલા મોરચાના બહેનો અને સાથે સાથે મહિલા કાઉન્સિલરો પણ આજે મોટી સંખ્યામાં જોડાઈને દેશભક્તિનો માહોલ એમણે ઊભો કર્યો છે।